રહ્યા છો ભાવનગર મીડિયા ન્યૂઝ. અમરેલી મુકામે જિલ્લા વિશ્વ પ્રવાસી સમાજ અને સાંસ્કૃતિક સંઘ દ્વારા 14 ફેબ્રુઆરીના દિવસે ભારતીય સંસ્કૃતિના મૂળ રૂપે વર્તમાન વિદેશી સંસ્કૃતિના અનુકરણને ખિદાંજલિ આપી સંકલ્પ કર્યો હતો. દ્વીપ પાગટીય વિધિ સંતશ્રી રામ મનોહર દાસજી બાપુએ કરી હતી. વંદે માતરમનું સમૂહગાન ગાય અમરેલી જિલ્લાના ભાજપના અગ્રણી નેતા રાષ્ટ્રપ્રેમી ડૉક્ટર કાનાબાર સાહેબે માનસરોવર બચાવો અભિયાનને અનુસૂચિત ધારદાર ભાષણ આપ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ વિશ્વ પ્રવાસી સામાજિક સંસ્કૃતિ સંઘ ઇલેવનભાઈ ઠાકર ખાસ હાજર રહી અમરેલી જિલ્લાના ઉપાધ્યક્ષ પરેશભાઈ મકવાણા તથા ઉપાધ્યક્ષ રાષ્ટ્રપ્રેમી રાજુભાઈ ધાનાણીની નિયુક્તિ આપી પુષ્પહારથી સ્વાગત કર્યું હતું. ભારતીય સામાજિક અને સાંસ્કૃતિક સંઘ માનસરોવર મુક્તિ અભિયાન ગાય ગીતા ગાયત્રી ગંગાના રક્ષણ માટે અમરેલી જિલ્લાના અધ્યક્ષ પ્રદીપસિંહજી સરવૈયાએ વક્તવ્ય આપ્યું હતું. ડૉક્ટર કાનાબાર સાહેબને તમામ હોદ્દેદારોની વરણી આવકારી આ કાર્યક્રમમાં અમરેલી ગીર સરદાર ક્ષત્રિય સમાજના જિલ્લા પ્રમુખ દિલીપસિંહજી સરવૈયાનું પ્રભારી ધર્મેન્દ્રસિંહજી ગોહિલે સન્માન કર્યું હતું. અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના બાબરા તાલુકાના પ્રમુખ પ્રવીણસિંહજી ભગીરથસિંહજી, પટેલ સમાજના અગ્રણી ચેતનભાઈ દેસાઈ, ડીપી તેરૈયા, માજી કોર્પોરેટ કોમલબેન શોભનાબેન યોગિતાબેનનું સન્માન કર્યું હતું. હિનાબેન રાવળની નિમણૂક પત્ર આપ્યું હતું. આભાર વિધિ પ્રદીપસિંહ સરવૈયાએ કરી હતી. વંદે માતરમના હર હર મહાદેવના કાન સાથે માનસરોવર મુક્ત કાર્યક્રમ સફળ રહ્યો હતો. સંજય ડાભી, ભાવનગર. તમામ જિલ્લાઓમાં પણ કારોબારીની રચના થઈ ગઈ છે. અમરેલી જિલ્લા માટે પુણેનો વતની હોય અહીં અમારા મિત્ર વર્ષુર અને ઘણા શુભેચ્છકો હોય એટલે ઇલેવનભાઈ ઠાકરે મને સંગઠનની જવાબદારી સોંપી છે. સંતો મહંતો શુભેચ્છકો હિન્દુત્વવાદી અને સમગ્ર પરિવાર ને સાથે રાખી અને આખા જિલ્લામાં કારોબારીની રચના કરી અને અત્યારે હાલ તબક્કે 4-5 હોદ્દા નિયુક્ત કર્યા છે તો હું આગળ આ સંસ્થા વિશે પહેલા દીપ પ્રાગટ્ય સંતશ્રી રામમોહન દાસજી બાબુ મહંતશ્રી ઠાકુર હનુમાનજી મહારાજ કિરિયા એમને અને ડૉક્ટર કાનાબા સાહેબને પ્રદીપસિંહ સરવૈયા, રાજુભાઈ ધાનાણી, પરેશભાઈ મકવાણા આગેવાનો અને આખો મિત્રો, આમ તો કૈલાસ માનસરોવર કોઈ પણ હિન્દુને તમે વાત કરો, કદાચ ગામડાના અભણકાએ જઈને પણ આ વાત કરો તો એના મનમાં એક ભાવના એક શ્રદ્ધા પડેલી છે. આપણા શાસ્ત્રોમાં તો ખૂબ જ એનું મહત્વ છે. આપણા આપણી ધાર્મિક પરંપરાઓમાં પણ આપણે બધા કૈલાસ માનસરોવર કહીએ એટલે કે શિવજીનું ધામ, ત્યાં શિવજી પાર્વતી ગણેશ કાર્તિકે એમનો નિવાસ હતો. આપણી ઘણી બધી કથાઓમાં પણ એનું મહત્વ છે, પરંતુ કમનસીબે ભૌગોલિક રીતે અત્યારે તિબેટ પ્રાંતમાં છે, જે તિબેટ પોતે ઓટોનોમસ કહેવાય એ પ્રદેશ છે, પણ ચીનના પરોક્ષ કબજામાં છે એટલે ચીનનું ત્યાં આધિપત્ય છે. અને એને કારણે આપણા ત્યાંથી જે ધાર્મિક શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ જાય છે એમને અનેક મુશ્કેલીઓ પડે છે. વિઝાની વાત કરી એ સિવાય પણ અનેક મુશ્કેલીઓ ભૂતકાળમાં પણ